ओम जय 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 नमो सुनो 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 रहंताणम नमो सिद्धाणम नमो ईर्याणम नमो वच्छायाणम नमो लोये सवसाम नमो समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरिक्षे मोक्षमार्गस्य नेतारं भेतारं कर्म प्रवृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धे नमः श्रीवर्तमानाय निर्धूतकरुणात्मने शालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणाय ते इको नथी ने चालू इको इको नथी ने જૈન શાસનમાં વિતરાગતાનું પોષણ કરવાવાળા જે ચાર અનુયોગ કહ્યા, પ્રથમાનુયોગ, ચરણાનુયોગ, કરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ, એમાં કરણાનુયોગના અંતર્ગત જે કર્મોની જે વ્યવસ્થા છે એમાં દસ પ્રકારના કરણની વાત આવે છે. કરતા ત્યાં એમાં લખ્યું બંધ, સત્તા, ઉદય, ઉદીર્ણા, ઉત્કર્ષણ, અપકર્ષણ, નિધત્તિ, નિકાંચિત, ઉપશમ, એવા પ્રકારે અલગ અલગ જે ભેદ આવે છે એમાંથી સૌથી પહેલા નંબરમાં કર્મની જે દસ અવસ્થા એમાં એક છે બંધ. બંધ કર્મનો બંધ, બંધના ચાર પ્રકાર છે જે અમારી પાસે આપણે જે પેમ્પલેટ છે એમાં આપણે જે ચર્ચા કરવી છે એમાં સ્થિતિબંધની ચર્ચા કરવી છે. થોડી સ્થિતિબંધ એનું સામાન્ય અવલોકન સ્થિતિબંધનું એમાં પહેલું લખ્યું છે. જો કર્મબંધના ચાર પ્રકાર છે, કર્મબંધના ચાર પ્રકાર. અત્યારે આપણે બંધ એની વાત કરવી છે, સત્તા, ઉદય, ઉદીર્ણા, ઉત્કર્ષણ, અપકર્ષણ, નિધત્તિ, નિકાંચિત, એ બધાની વાત નથી કરવી. ખાલી પહેલો જે કર્મનો બંધ, કર્મનો બંધ એની વાત કરવી છે. તો કર્મબંધના ચાર પ્રકાર છે કયા? તો પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ. કર્મના જે બંધના ચાર પ્રકાર, પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ. પ્રકૃતિ એટલે જે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, આયુ, નામ, ગોત્ર અને વેદનીય, એ કર્મની પ્રકૃતિ છે. કર્મનો નેચર, સ્વભાવ એ પ્રકૃતિબંધ. પછી બીજું છે પ્રદેશબંધ. તો આ જે આઠ કર્મ કહ્યા મૂળ પ્રકૃતિ છે આઠ. તો જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, આયુ, નામ, ગોત્ર, વેદનીય જે આઠ કર્મ છે, તો જે કર્મ હોય છે એ ખાલી એક પરમાણુ નથી હોતો. જેમ જ્ઞાનાવરણ કહ્યું એ કર્મ, તો કર્મ એટલે એક પરમાણુ નહીં પણ અનંત પરમાણુઓનો એક જથ્થો છે, સ્કંદ છે, સ્કંદ છે. તો એ જેમાં રૂમાલ જે છે અનંત પરમાણુઓનો સ્કંદ છે, એમ એવી રીતે આ આત્માને સંસાર દશામાં આઠ કર્મ જે ચોંટેલા છે, આ શરીર નહીં અત્યારે, એનાથી પણ સૂક્ષ્મ જે અંદર કારમાણ શરીર છે, આ તો છે ઔદારિક શરીર જે જોઈ શકીએ છીએ. આઠ કર્મોનું બનેલું જે કારમાણ શરીર આપણે જોઈ નથી શકતા આપણી આંખેથી. અને એ આઠ કર્મોનું બનેલું શરીર એ આઠ કર્મ છે, જ્ઞાનાવરણ, દર્શનાવરણ વગેરે. તો એમાં એક જ્ઞાનાવરણ કર્મ લઈએ તો જેવી રીતે આ રૂમાલ સ્કંદ છે પરમાણુઓનો, એવી રીતે એ પણ અનેક પરમાણુઓનો શું છે? સ્કંદ.
तो बीजो नंबर शब्द शब्द है प्रकृति बंद पछी प्रदेश, तो अहीं जे प्रदेश शब्द आयो से ये केटला कर्म परमाणुओं ए जत्थानी अंदर केटला कर्म परमाणुओं छे एने प्रदेश कहेवाय छे। अहीं आत्माना असंख्य प्रदेश वाली बात नहीं, अहीं जे कर्म बंधाए ए केटला परमाणुओं स्कंद से એની અંદર કેટલા પરમાણુઓ છે તો એ પ્રદેશ એટલે પરમાણુઓનો સંખ્યા જે પરમાણુઓ છે એ પ્રદેશ। પછી સ્થિતિબંધ, પછી આપણે સરળ કરીશું થોડું સ્થિતિબંધ। કર્મજીવની સાથે આવીને ચોંટ્યા પછી જેટલો ટાઈમ સુધી રહે એને સ્થિતિ કહેવાય। ચોંટે પછી એનો આબાદા કાળ પૂરો થાય પછી ક્રમશઃ રેગ્યુલરલી કર્મ ઉદયમાં આવતા હોય છે। એક સમયમાં બંધાય એક સમયમાં, અને ઉદય એક સમયમાં આવ્યું નહીં, બંધાયા પછી એ પ્રમાણે નિરંતર એ કર્મ ઉદયમાં આવ્યા કરે છે, એની વ્યવસ્થા છે એ સ્થિતિ। અને ચોથા નંબરમાં છે અનુભાગ। અનુભાગ એટલે ફળ, કર્મ સ્થિતિ પૂરી થાય પછી કર્મ ઉદયમાં આવે, તો ઉદયમાં આવે એ વખતે એ જે ફળ આપે છે વિપાક કર્મ ફળ આપે, ફળ આપે એને અનુભાગ કહેવામાં આવે છે। બરાબર છે કે નહીં? આપણે એક થોડુંક ઉદાહરણથી જરા જોઈને પછી આગળ વધીશું। જેમ રસોડાની અંદર આપણે એક પેલું મસાલાનો ડબ્બો આપણે કલ્પના કરી લઈએ, મસાલાનો ડબ્બો છે એની અંદર આપણે 8 ડબ્બીની કલ્પના કરી લઈએ, મસાલાનો ડબ્બો છે એમાં કેટલી ડબ્બી છે? 8 ડબ્બી છે, બરાબર છે કે નહીં? એની અંદર એકમાં મરચું ભરેલું છે, એકમાં જીરું ભરેલું છે, એકમાં સમજો મીઠું ભરેલું છે, એકમાં હળદર ભરેલી છે, બરાબર છે કે નહીં? તો એ 8 ડબ્બીમાં અલગ અલગ વસ્તુ ભરેલી છે, થઈ ગઈ ને? દરેક અલગ હશે, એવી રીતે આ 8 કર્મો જીવની સાથે ચોંટેલા છે, થઈ ગઈ એક વાત? હવે એ 8 જે ડબ્બી છે એની અંદર અલગ અલગ મસાલા છે, એ દરેક ડબ્બીની અંદર દાખલા તરીકે મરચું છે, તો મરચું છે તો આખી ડબ્બી ભરેલી છે, સમજો, સમજાય છે કે નહીં? હળદર તો અડધી ડબ્બી છે, જીરું તો પોણા ભાગની ડબ્બી છે, તો એની અંદર જે પરમાણુઓની સંખ્યા થઈ ને, પરમાણુઓની સંખ્યા, એને પ્રદેશ કહેવાય, એને શું કહેવાય? પ્રદેશ। એવી રીતે આ આત્માની સાથે આ 8 કર્મ ચોંટેલા છે, જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહનીય અંતરાય આયુ નામ ગોત્ર વેદની, એને પ્રકૃતિ કહી। પ્રકૃતિ એટલે સ્વભાવ, પ્રકૃતિ એટલે શું? સ્વભાવ। જેમ મસાલાના ડબ્બાની અંદર 8 પ્રકારના મસાલા છે તો દરેકનો નેચર અલગ છે ને, મરચું તો એનો નેચર પ્રકૃતિ, મરચાની પ્રકૃતિ કેવી છે? તીખું, મીઠું તો એનો પ્રકૃતિ સ્વભાવ ખારું છે, સમજાય છે કે નહીં? હળદરનો પ્રકૃતિ અલગ, જીરાની પ્રકૃતિ અલગ, એમાં 8 છે તો પૂદગલની જ રચનાઓ, પણ દરેકનો નેચર કેવો છે? દરેકનો નેચર અલગ છે, એને પ્રકૃતિ કહેવાય। પ્રકૃતિ થઈ ગયું, પછી દરેક ડબ્બીની અંદર જે મસાલા જેટલે જેટલા ભરેલા છે એવી રીતે આ આત્માની સાથે 8 કર્મ ચોંટેલા છે, થઈ ગઈ પ્રકૃતિ, જ્ઞાનાવરણ દર્શનાવરણ વગેરે પ્રકૃતિ થઈ ગઈ। હવે જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહનીય અંતરાય એ દરેક કર્મ જે છે એની અંદર પોતાના પર્ટિક્યુલરલી અમુક અમુક પરમાણુઓનો જથ્થો છે ત્યાં આગળ, સમજાય છે કે નહીં? જેમ મસાલાની ડબ્બીમાં આખી ડબ્બી, અડધી ડબ્બી, પોણા ભાગની ડબ્બી, એમ જ્ઞાનાવરણ કર્મ, તો જ્ઞાનાવરણ કર્મની અંદર કેટલાક પૂદગલ પરમાણુઓનો સ્કંદ છે, દર્શનાવરણ કર્મ તો એ પણ કેટલાક પૂદગલ પરમાણુઓનો શું છે? સ્કંદ। તો એમાં જેટલા જેટલા પૂદગલ પરમાણુઓ રહેલા છે એને શું કહેવાય છે? પ્રદેશ। એને શું કહેવાય? પ્રદેશ, બરાબર છે કે નહીં? અહીંયા પ્રદેશ એટલે આત્માના પ્રદેશ કે છય દ્રવ્યના પ્રદેશની વાત નથી, કે જીવના અસંખ્ય પ્રદેશ, પૂદગલ પરમાણુ એક પ્રદેશી, કાલાણુ એક પ્રદેશી, ધર્માસ્તિકાય લોક પ્રમાણસ, એ પ્રદેશની વાત નથી। બીજા નંબરમાં આત્માનો પ્રદેશત્વ ગુણ, છય દ્રવ્યનો પ્રદેશત્વ ગુણના કારણે આકાર, એ પ્રદેશની પણ અહીંયા વાત નથી। આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશવાળા પ્રદેશની પણ વાત નથી, સમજી ગયા કે નહીં? અહીંયા પ્રદેશ શબ્દ કોને ઇન્ડિકેટ કરે છે સમજી લેવું આપણે। આ પૂદગલની ચર્ચા પર્ટિક્યુલરલી ચાલી રહી છે, એમાં બીજા 5 દ્રવ્યને અત્યારે ઘૂસેડવાની જરૂર છે નહીં। થઈ ગયું પ્રકૃતિ, પછી પ્રદેશ, ત્રીજા નંબરમાં શું છે? સ્થિતિ, સ્થિતિ, બરાબર? તો એ જે ડબ્બીની અંદર જે મસાલા મૂક્યા પછી જેટલો ટાઈમ સુધી રહે
જેટલો ટાઈમ સુધી રહે એને શું કહેવાય છે? સ્થિતિ. કે કોઈ છ દિવસ સુધી રહે, કોઈ ત્રણ દિવસ સુધી, કોઈ આઠ દિવસ સુધી રહે એને શું કહેવાય? સ્થિતિ. અને ચોથા નંબરમાં શું છે? અનુભાગ. અનુભાગ એટલે જ્યારે આપણે ખાઈએ એ વખતે એનો જે ટેસ્ટ ફળ આપે, ફળ એને અનુભાગ કહેવામાં આવે છે. બરાબર છે કે નહીં? એક બીજું ઉદાહરણ પણ સમજી લઈએ આપણે, પછી આગળ વધીશું આપણે. જેમ આપણે સમજો કે જસ્ટ સમજીએ કે આપણે આ ચૈતન્ય ધામ છે આપણે નજીકમાં, એનું જ ઉદાહરણ લઈને ચાલીએ આપણે. ચૈતન્ય ધામની અંદર આઠ બ્લોક સમજી લઈએ આપણે, આઠ બ્લોક, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બ્લોક, આઠ ક્રમ થઈ ગયા ને, આઠ બ્લોક છે. એ પ્રકૃતિ, પછી પ્રદેશ, તો આઠે બ્લોકની અંદર કોઈ શિબિર હતી ને બધા આવીને રોકાયા, જેટલા રોકાયા, તો એ બ્લોક, બી બ્લોક, સી ડી ઈ એફ જી એચ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બ્લોક છે, એની અંદર બધા રોકાયા. એમાં કોઈ બ્લોક મોટો છે, કોઈ નાનો છે, કોઈ મીડિયમ છે. બરાબર છે કે નહીં? તો જેટલા જેટલા પર્સન આવ્યા, શિબિરાર્થી આવ્યા, તો કોઈ મોટા બ્લોકમાં રોકાયા, કોઈ નાનામાં, કોઈ મીડિયમમાં. તો પેલા બ્લોક થઈ ગયા તો પ્રકૃતિ થઈ ગઈ, આવીને જે શિબિરાર્થી રોકાય છે એ થઈ ગયા પ્રદેશ. બરાબર છે કે નહીં? અને શિબિર સમજો કે એક મહિનાની શિબિર છે. હવે પ્રકૃતિ, પ્રદેશ, પછી સ્થિતિ. હવે આવીને કોણ કેટલા દિવસ ત્યાં રોકાયું? કોઈ પાંચ દિવસ રોકાયું, કોઈ દસ દિવસ, કોઈ વીસ દિવસ, કોઈ ત્રીસ દિવસ સુધી રોકાયું. બરાબર, એ શું થઈ ગઈ? એની સ્થિતિ, સ્થિતિ. અને ચોથા નંબરમાં શું છે? અનુભાગ. હવે તમે રોકાયા તો ખરા, પણ તમે કેવી રીતે રોકાયા ત્યાં? એક તો એવા છે કે એમને શિબિરનો પૂરેપૂરો લાભ લીધો, બીજા એ વાત છે કે અડધા વ્યાખ્યાન એટેન્ડ કર્યા, અડધા રૂમ પર રહ્યા. અમુક છે બિલકુલ આવ્યા જ નહીં, કે આ તો આપણે ખાલી આવવા ખાતર આવ્યા હતા. અને અમુક તો આવ્યા નહીં, પણ આવીને જે રૂમમાં ફર્નિચર વગેરે જે કંઈ હતું એમાં તોડફોડ પણ કરી નાખી, નુકસાન પણ કર્યું, લાઇટના વાયર બાયર પણ તોડી નાખ્યા. સમજી ગયા ને? એ ફળ કેમ તમે આવીને કેવી રીતે રહ્યા? તો પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ, આવું એક આપણને એક થોડોક લાઇટ ભાવ ભાષણ થાય કે આવું કંઈક છે. એવી રીતે જીવની સાથે આ આઠ ક્રમ જે ચોંટેલા છે, પ્રકૃતિ, પછી એના પર દરેકના પરમાણુઓની સંખ્યા, એને શું કહેવાય? પ્રદેશ. જેટલો ટાઈમ જીવની સાથે રોકાય એને શું કહેવાય? સ્થિતિ. અને દરેક સમયમાં એ ક્રમ બાંધેલા, દરેક સમયમાં અત્યારે પણ ઉદયમાં આવે છે, અને ઉદયમાં આવે ને એનું જે ફળ જોવામાં આવે એને શું કહેવાય? અનુભાગ. જેમ ચોખા, કાચા ચોખા હોય, કાચા ચોખા, અને આપણે પછી એને કુકરમાં મૂકીએ છીએ ને તૈયાર થઈ જાય તો ભાત થઈ જાય છે ને, પાકી ગયા, એ શું થયા? પાક્યા. એમ બાંધેલા કર્મ સત્તામાં પડ્યા હોય, અત્યારે આપણને જે ભાવ થયો ને કર્મ બાંધ્યા, બાંધ્યા ને, અને પછી જ્યારે ઉદયમાં આવે, ઉદયમાં આવે એ વખતે એનું ફળ આપે. સમજી ગયા કે નહીં? કાચા ચોખા, પછી એને એ સીજ્યા ને એનું ફળ આવ્યું. એવી રીતે કર્મ અત્યારે ભાવ થયો, જે ભાવ થયો અને પછી કર્મ બંધાઈ ગયા, બંધાઈ ગયા અને સત્તામાં પડ્યા છે, અને પછી કર્મ શું થાય છે? ઉદયમાં આવે, એ ફળ આપે છે. ત્યાં આગળ કર્મનું ફળ કર્મમાં આવે, અને આ જીવ એમાં જોડાય તો રાગ દ્વેષના પરિણામ થાય છે, જીવની અંદર થયા. બરાબર છે ને? આટલું સમજો. હવે આગળ, પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ, ચાર થઈ ગયા. એના પછીનો પોઈન્ટ છે, યોગ વડે પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ થાય છે. આ જે આઠે કર્મ જે કહ્યા એના પ્રકૃતિ અને પ્રદેશની જ ફાઇલ ખોલીએ છીએ આપણે અત્યારે, સ્થિતિ અને અનુભાગની ફાઇલ નથી ખોલતા હમણાં, પ્રકૃતિ અને પ્રદેશ. આ જે આઠે કર્મ આવે છે પ્રકૃતિ, અને આવીને જે પરમાણુઓની સંખ્યા, બરાબર છે ને, પરમાણુ સંખ્યા, એમાં કોનો રોલ છે? તો યોગ. યોગ એટલે શું? આ આત્માના પ્રદેશોમાં જે કંપન થાય છે, આત્માના પ્રદેશોમાં શું થાય છે? કંપન થાય. બે વસ્તુ લેવાની છે આત્માની, એક આત્માના પ્રદેશોનું કંપન અને બીજો આત્મામાં થવાવાળો કષાય ભાવ. બે વસ્તુ આપણે લેવાની છે. બરાબર છે કે નહીં? એક આત્માના પ્રદેશોમાં વાઇબ્રેશન, કંપન, એમાં મનના નિમિત્તે, આ વચનના નિમિત્તે અને આ જે કાયાના નિમિત્તે, મન વચન કાયાના નિમિત્તે આત્માના પ્રદેશોમાં જે કંપન થાય, મન વચન કાયાનું કંપન નહીં, કંપન કોનું? આત્માના પ્રદેશોમાં જે કંપન થાય, પણ એમાં નિમિત્ત કોણ? મન વચન કાયા. પણ કંપન જે આત્માના પ્રદેશોમાં કંપન થાય, એ જે કંપન થાય છે એનું નિમિત્ત પામીને
આ લોકાકાશની અંદર કારમાણ વર્ગણાઓ ભરેલી છે, બધે ઠસો ઠસ કારમાણ વર્ગણા ભરેલી છે, બધી જગ્યાએ, કોઈ જગ્યા બાકી નથી. બરાબર છે કે નહીં? કારમાણ વર્ગણા ભરેલી છે. અને અહીંયા આત્માના પ્રદેશોમાં જે કંપન થાય છે એનું નિમિત્ત પામીને આ કારમાણ વર્ગણાઓ એની અંદર બે કામ થઈ જાય છે, એક તો પ્રકૃતિ અને બીજું એ કારમાણ વર્ગણાઓ એ પ્રમાણે કન્વર્ટ થઈ અને જીવની સાથે પ્રકૃતિ, આઠ પ્રકૃતિ અને દરેક પ્રકૃતિની અંદર એના પોતપોતાના પર્ટિક્યુલરલી જે પરમાણુઓ જે છે એ આવીને જીવની સાથે ગોઠવાઈ જાય છે. અને એના પણ નિયમો છે, પછી આગળ ચાલશે ત્યારે ચાલશે. એ આઠે આવે એની અંદર આઠ જે કહે ને પેલા ચૈતન્યધામના આઠ બ્લોક કયા હતા, મસાલાની આઠ ડબ્બી, એમાં સૌથી વધારે જે વપરાતું એ વધારે ભર્યું હોય, સૌથી ઓછું વપરાતું એ ઓછું ભર્યું હોય, એમ આઠ કર્મની અંદર વેદનીય કર્મના પરમાણુ સૌથી વધારે આવે અને આયુ કર્મના પરમાણુ સૌથી ઓછા આવે. આવું બધું કોણ ધ્યાન રાખતું હશે? કોઈનામાં આગળ પાછળ વધારે ઓછા થઈ જાય તો સ્વયં સંચાલિત ઓટોમેટિક વ્યવસ્થા હશે, સમજાય? અહીંયા જીવને આ આત્માના પ્રદેશોમાં કંપન થાય છે એનું નિમિત્ત પામીને આઠે કર્મ ખ્યાલ ને, કારમાણ વર્ગણા એ આઠ કર્મની અંદર અહીંયા ડિવાઈડ થઈ, એ આઠ કર્મમાં ડિવાઈડ થઈને દરેકના ભાગમાં જે પરમાણુ લોટ હોય એ જીવની સાથે બંધાય છે. નંબર આ ત્રણ, યોગ વડે પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ થાય છે. એના પછીનો પોઈન્ટ ચાર નંબર, કષાય વડે સ્થિતિ બંધ અને અનુભાગ બંધ થાય છે. બરાબર છે કે નહીં? બે વસ્તુ કે આત્માના બે રોલ લેવાના, એક તો આત્માના પ્રદેશોમાં શું થાય છે, કંપન, તો એનાથી પ્રકૃતિ પ્રદેશ બંધ થયો. આવ્યા તો ખરા, આવ્યા કર્મ ડિવાઈડ થઈને જીવની સાથે આવી ગયા, પછી એને સ્ટે થવું છે ને, રોકાવવું છે, તો રોકાવવા માટે શું હોવું જોઈએ? કષાય. અહીંયા આત્મામાં મોહ રાગ દ્વેષના વિકારી પરિણામ કષાય ભાવ હશે તો કર્મ રોકાશે. મોહ રાગ દ્વેષ નહીં હોય ને તો કર્મ આવીને સલામ આપીને ચાલ્યા જશે, તરત જ ચાલ્યા જશે. રોકાવશે કેવી રીતે? એને આત્માની સાથે રોકાવા માટે અહીંયા પર્યાયમાં રાગ દ્વેષ હોવા જરૂરી છે. સમજાય છે કે નહીં? એટલે ખાલી તમને એક લાઈન કહીને આગળ વધું છું. તેરમા ગુણસ્થાને પર્ટિક્યુલરલી ફોકસ કરું છું અત્યારે. તેરમા ગુણસ્થાનમાં અરહંત ભગવાનને યોગોનું કંપન છે, સયોગી કેવલી કહ્યા. કંપન છે એટલે કર્મ આવે તો છે, પ્રકૃતિ પ્રદેશનો બંધ થાય છે, પણ એમને શું નથી, કશાય નથી, વિતરાગ છે, કશાય નથી, એટલે કર્મ આવીને તરત જ શું થાય છે, આવીને તરત જ ચાલ્યા જાય છે. સમજાય છે કે નહીં? જેમ જસ્ટ સમજો કે આપણે આ રેલવે ટ્રેક ઉપર જે રેલવે જતી હોય ને, ફાસ્ટ જતી હોય એકદમ, અને વચ્ચે આપણે કોઈ જગ્યાએ કોઈ ટ્રેન જતી હોય ને, વચ્ચે કોઈ જગ્યાએ આપણે ઊભા છીએ, સ્ટેશન ઉપર નહીં પણ આપણે ત્યાં ઊભા રહીને, ટ્રેન આવીને તરત જ શું થઈ ગઈ, આવીને તરત જ નીકળી ગઈ. સમજાય છે? એવી રીતે અંદરમાં કષાય ભાવ નથી, રાગ દ્વેષ, તો કર્મ આવીને તરત જ શું થાય છે, નીકળી જાય છે. સ્થિતિ બંધ થતો નથી, સ્થિતિ નહીં પડે, અને સ્થિતિ નહીં પડે તો પછી અનુભાગનો પણ પ્રશ્ન રહેતો નથી. એટલે સ્થિતિને અનુભાગ જે છે કષાય વડે થાય છે. સમજાય છે કે નહીં? પહેલા ગુણસ્થાનથી દસમા ગુણસ્થાન સુધી, યોગોનું આ કહે ને, યોગ પણ છે ને કષાય પણ છે. પહેલાંથી દસમા સુધી કંપન પણ છે, આત્માના પ્રદેશોનું કંપન, અને મોહરાગ દ્વેષ પણ છે. એટલે કર્મ આવે પણ છે અને આવીને જીવની સાથે શું થાય છે, બંધાય પણ છે. તેરમા ગુણસ્થાનમાં આ નથી જોવામાં આવતું. અને હવે ખાલી સિદ્ધ ભગવાનને જરા યાદ કરી લઈએ આપણે. સિદ્ધ ભગવાનને અરહંત ભગવાનને આત્માના પ્રદેશોમાં કંપન હતું, યોગ હતું, પણ શું નહોતું, કશાય નહોતું. યોગ હતો એટલે કર્મ આવતા તો હતા પણ રોકાતા નહોતા. સિદ્ધ ભગવાનને કર્મ આવવાનો પણ પ્રશ્ન નથી, કેમ કે સિદ્ધ ભગવાન તો અયોગી છે, એમને આત્માના પ્રદેશોનું કંપન પણ જોવાનું આવતું નથી. સમજાય છે ને? નિષ્કંપ છે. તે ચૌદમામાં અયોગી કેવલી કહી દીધા ને, અયોગી કેવલી, તો આત્માના પ્રદેશોનું કંપન નથી ત્યાં. એટલે સિદ્ધ ભગવાનને સારે આપણે લઈએ એમના સમજવા માટે, તો સિદ્ધ ભગવાનને એમના યોગ છે, યોગ વડે પ્રકૃતિ પ્રદેશ, યોગ વડે શેનો બંધ, પ્રકૃતિ પ્રદેશ, અને કષાય વડે સ્થિતિને અનુભાગ. તો સિદ્ધ ભગવાનને યોગ છે કે કષાય, કશું નથી, એટલે પ્રકૃતિ બંધ નહીં, પછી પ્રદેશ બંધ નહીં, સ્થિતિ બંધ નહીં, અનુભાગ બંધ નહીં.
અરહંત ભગવાનને શું છે ને શું નથી? અરહંત ભગવાનને શું છે? યોગ છે. અને શું નથી? કશાય નથી. તો અરહંત ભગવાનને યોગ છે તો શેનો બંધ છે? પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ. શેનો બંધ નથી? સ્થિતિને અનુભવ કેમ નથી? કશાય નથી. સમજાય છે કે નહીં? અને આ જીવને અત્યારે શેનો બંધ છે? ચારેનો. યોગ છે કે નહીં? અને કશાય? તો યોગ પણ છે, કશાય છે. એટલે યોગ છે એટલે પ્રકૃતિ પ્રદેશ બંધ પણ છે, અને કશાય છે એટલે સ્થિતિને અનુભાગનો બંધ પણ થાય છે. આટલે સુધી થયું. હવે જુઓ આગળ. યોગ વડે થયેલો પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ બળવાન નથી. સમજી ગયા ને? બેની હવે એનાલિસિસ કરીને, બેમાં વધારે વેટેજવાળું કોણ છે? યોગ વડે થયેલો પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ બળવાન નથી. પણ નીચે શું લખ્યું છે? કશાયો વડે થયેલો સ્થિતિ બંધ અને અનુભાગ બંધ બળવાન છે. સમજી ગયા કે નહીં? યોગ વડે થયેલો પ્રકૃતિ બંધ પ્રદેશ બંધ બળવાન નથી. કેમ? કેમ કે અરહંત ભગવાનને યોગ વડે પ્રકૃતિ પ્રદેશ બંધ થાય છે, પણ એમને શું નથી? કશાયો નથી. એટલે કશાયો નથી તો સ્થિતિ બંધ અને અનુભાગ બંધ નથી. એટલે આ બંનેની અંદર પણ વધારે જે વજન આપવાનું છે સેના ઉપર આપવાનું છે? કશાય વડે સ્થિતિ અનુભાગ બંધ થાય છે. પછી આપણે એક પોઈન્ટ ઉપર આવીએ છીએ. આટલું સમજો, પહેલાં એક એક સ્ટેપ સમજો. આ બેમાં, યોગ અને કશાય, બેમાંથી પહેલાં કોના ઉપર વિજય પ્રાપ્ત કરવો જોઈએ? યોગ કે કશાય? કશાય ઉપર. સમજાય છે કે નહીં? કેમ કે યોગ વડે શેનો બંધ થાય છે? પ્રકૃતિ પ્રદેશ બંધ. પણ એ કહેશે એ બહુ બળવાન નથી. કશાયો વડે થયેલો સ્થિતિ બંધ અને અનુભાગ બંધ બળવાન છે. પછી માટે નીચે, જેઓને બંધ ન કરવો હોય તેઓ કશાય ન કરે. ટોડરમલજી સાહેબનું મોક્ષમાર્ગ પ્રકાશકના કોટેશન છે. જેઓને બંધ ન કરવો હોય તેઓ શું ના કરે? કશાય ના કરે. યોગને ફોકસ ના કર્યું, કશાય ના કરે. જુઓ, થોડુંક જરાક સમજો. બંધના પાંચ કારણ કયા છે? બંધના કેટલા કારણ જીનેન્દ્રજી? કેટલા કારણ બંધના? પાંચ. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કશાય અને યોગ. બરાબર, શાંતિથી સમજો. મિથ્યાત્વ, અવિરતિના પરિણામ, અવ્રતના પરિણામ. પછી કશાયના પરિણામ. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદના પરિણામ અને કશાયના પરિણામ. દસમા ગુણસ્થાન સુધી કહ્યા. અને છેલ્લે શું આવ્યું? યોગ. આ ચારેને તમે જોઈન્ટ કરી દો. મિથ્યાત્વ, અવ્રતના પરિણામ, પ્રમાદના પરિણામ અને કશાય. આ બધાનું કોમન નામ કશાય. આ બધાનું કોમન શું નામ? કશાય. મોહ કશાય. સમજી ગયા કે નહીં? એટલે એક થઈ ગયું આ મોહ કશાય, અને બીજું શું થઈ ગયું? યોગ. સમજી ગયા કે નહીં? હવે તમે જુઓ, પહેલાં મિથ્યાત્વ જાય, પછી શું જાય? અવ્રત, પછી પ્રમાદ, પછી કશાય, અને છેલ્લે શું જાય? યોગ. છેલ્લે યોગ જાય છે. એક તો છેલ્લા નંબરમાં યોગ જાય, અને બીજી વાત, યોગ વડે થયેલો પ્રકૃતિ બંધ પ્રદેશ બંધ બળવાના નથી. હવે આ જીવ સમજ્યા વગર સૌથી પહેલાં યોગ. સમજાય છે કે નહીં? સૌથી પહેલાં યોગ ઉપર ધ્યાન આપે છે કે હાથ ના હલવા જોઈએ, પગ ના હલવા જોઈએ, માથું ના હલવું જોઈએ. સમજાય છે કે નહીં? અરે, હજુ કર્ણાનયોગના આગળ એક એક સબ્જેક્ટ ભણીશું ત્યારે ખ્યાલ આવશે. આગળના ગુણસ્થાનની અંદર યોગ વધારે હોય છે. બોલો, જોઈશું પછી આપણે એને. અત્યારે નથી એને ટચ કરતા. સૌથી પહેલાં યોગનું ધ્યાન આપવાનું છે કે મિથ્યાત્વનું? સૌથી પહેલાં કોને? યોગને કાઢવાનું છે કે મિથ્યાત્વને? મિથ્યા. અરે, તું સૌથી પહેલાં યોગને કાઢવા માગીશ તો પણ યોગ નહીં નીકળે. કેમ કે યોગ તો 13મા ગુણસ્થાનમાં પણ જોવામાં આવે છે. સહયોગી કેવલી ક્યાંથી નીકળી શકશે? સૌથી પહેલાં મિથ્યાત્વનું ઓપરેશન થાય, પછી અવિરતિનું, પછી પ્રમાદ, પછી કશાય અને પછી યોગ. સમજાય છે કે નહીં? આ ડૉક્ટરોને પણ કંઈક હવે તો ઓપરેશન કરવું હોય. હમણાં જ આપણા એક કોઈને, તમે પણ જોયું છે, એક્સિડન્ટ વગેરે થાય તેમાં કંઈક બીજી તકલીફ એવી અંદરમાં ઇન્જરી થઈ જાય, અને હાથ પગ વગેરે ભાગ્યા હોય, અને બીજી હેડ ઇન્જરી એવી કોઈ થઈ જાય, તો ડૉક્ટર કહે છે કે પહેલા નંબરમાં હેડ ઇન્જરી આ બધું એમને એમ પડી રહેવા દેવું પડશે, આને કશું નહીં થાય ભલે હાથ પગ ભાગેલા હોય. એ બધું પછી થશે. અરે સાહેબ, હાથ પગ ભાગેલા છે ને, કે એ બધું પહેલાં આ હેડ ઇન્જરી જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી આ બધું એમને એમ પડ્યું. આ બધી મોટી વસ્તુ નથી. બોલો, આ મોટી વસ્તુ નથી હાથ પગ ભાગ્યા એ? હાથ પગ ભાગે મોટી, 3-4 દિવસ સુધી એમને એમ પડ્યું રહે કે ચિંતા નથી, એ તો થઈ જશે. બોલો, હમણાંની જ ઘટના છે ને. બોલો, પહેલાં આ શું? પહેલાં આ થાય અને પછી આ થાય.
પહેલાં થાય ને પછી પહેલાં આ કરવા જઈએ તો જે મેડિકલનું જે એનું હશે વ્યવસ્થા, એની અંદર મોટી ઉપરથી કેસ આખો બગડી જાય. એમ તું કહે છે કે પહેલાં યોગને સુધારો, યોગને સુધારો ને પછી મિથ્યાત્વ, એમ ના હોય. પહેલાં મિથ્યાત્વનું ઓપરેશન, પછી અવિરતી, પછી પ્રમાદ, પછી કસાય ને પછી યોગ થાય. અરે એક સામાન્ય સમજ, ખાવા માટે પણ દાળ ભાત રોટલી શાક બધું હોય, પહેલાં ભાત ખવાય કે રોટલી ખવાય? હા, પહેલાં આપણે કોઈના ત્યાં કે એક કામ કરો, પહેલાં ભાત લાવી દો પછી આપણે રોટલી ખાઈએ છીએ. હા, ચાલે ખરું, એમાં વાંધો ના આવે. પણ એક લૌકિક વ્યવહારની અંદર પણ આપણે જોઈએ છીએ કે દાળ ભાત રોટલી શાક બધું હોય, પણ પહેલાં આપણે શાક રોટલી ખાઈએ ને છેલ્લે દાળ ભાત ખાઈએ છીએ. બરાબર છે કે નહીં? એક એની છે ને એ પ્રકારે લૌકિકની અંદર પણ આવું હોય છે. તો પછી પરમાર્થના ક્ષેત્રમાં આડેધડ ગમે તેમ ચાલે એવું થોડું હોય, એમાં તો એકદમ સુવ્યવસ્થિત વ્યવસ્થા હોય છે. હા, જુઓ, કષાયો વડે થયેલો સ્થિતિ બંધ ને અનુભાગ બંધ બળવાન છે, માટે જેઓને બંધ ન કરવો હોય તેઓ કષાય ન કરે. આટલા પોઈન્ટ આપણે વારાફરતી સ્ટેપ વાઇઝ જરા બોલી જઈએ છે. એટલે પેલું બોલો જો, હા, હું એક બોલું પછી તમે બોલજો. કર્મ બંધના ચાર પ્રકાર છે, પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ. યોગ વડે પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ થાય છે. કષાય વડે સ્થિતિ બંધ અને અનુભાગ બંધ થાય છે. યોગ વડે થયેલો પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ બળવાન નથી. કષાયો વડે થયેલો સ્થિતિ બંધ અને અનુભાગ બંધ બળવાન છે. માટે જેઓને બંધ ન કરવો હોય તેઓ કષાય ન કરે. બરાબર છે કે નહીં? હવે આ જો, આ આખી કર્ણન યોગની સ્ટાઇલ છે. આખી કર્ણન યોગની આ પ્રકારે કથન આ પ્રમાણે આવશે. જ્યારે દ્રવ્યાનયોગ સમયસારની શૈલી હશે ને, તો એ લખ્યું છે જેઓને બંધ ન કરવો હોય તેઓ કશાય ન કરે. ત્યાં એવી રીતે ઉપદેશ આપવામાં આવે, જેઓને બંધ ન કરવો હોય અબંધ સ્વભાવી આત્માના શરણમાં જાય. બોલો, બેમાં શું સાચું? જેઓને બંધ ન કરવો હોય અબંધ સ્વભાવી આત્માના શરણમાં જાય, એવું સાચું કે જેઓને બંધ ન કરવો હોય કશાય ન કરે સાચું? અરે બંને સાચા છે, બંને પોતપોતાની જગ્યાએ સાચું છે. કેમ કે બંને આ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલવાવાળા સંતોએ આ વાત લખેલી છે. સમજાય છે કે નહીં? આ જે કથન છે અસદભૂત વ્યવહાર નહીંનું કથન છે, કર્મની તરફથી વાત કરે અસદભૂત વ્યવહાર નહીંનું કથન છે. અને સમયસારની અંદર જે કથન છે નિશ્ચયને એના કથનો છે, તે પ્રમાણે સમજવું જોઈએ ત્યાં. હા, આમાં ક્યાંય વિરોધ નથી. પૂર્વા પર સબ દોષ રહિત હેમ, પાપ ક્રિયા સે શૂન્ય શુદ્ધ હેમ, પરમાગમ કહેલાય જીન વાણી, શાંતિ સુધા બરસાય જીન વાણી. છે કે નહીં? હા, આગળ. કર્મરૂપે પરિણમેલા પુદગલ પરમાણુ, કર્મરૂપે પરિણમેલા, કેમ કે આ પણ પુદગલ પરમાણુ છે, આ પણ પુદગલ પરમાણુ છે, પણ અહીંયા કયા પરમાણુની વાત છે? કર્મરૂપે પરિણમેલા પુદગલ પરમાણુ. બરાબર છે કે નહીં? કર્મરૂપે પરિણમેલા પુદગલ પરમાણુ આત્માની સાથે એક ક્ષેત્ર અવગાહ સંબંધથી જે કાલ અવધિ સુધી બંધનમાં રહેશે તેને સ્થિતિબંધ કહેવાય છે. બરાબર, સરળ છે. કર્મરૂપે પરિણમેલા પુદગલ પરમાણુ આત્માની સાથે કેવી રીતે? એક ક્ષેત્ર અવગાહ સંબંધ. એક ક્ષેત્ર અવગાહ સંબંધ એટલે ખ્યાલ આવે છે કે નહીં? જ્યાં આત્માના પ્રદેશો છે, જે એક ક્ષેત્ર અવગાહ, ત્રણ શબ્દ છે, એક ક્ષેત્ર અવગાહ, અવગાહ એટલે જગ્યા, જગ્યા. અને એક ક્ષેત્ર, એક જ ક્ષેત્ર માને જ્યાં આત્માના પ્રદેશો છે ત્યાં જ કર્મના પ્રદેશો છે. જ્યાં આત્માના પ્રદેશો છે ત્યાં જ કર્મ છે, અને જ્યાં કર્મ છે ત્યાં જ આત્માના પ્રદેશો છે. સમજાય છે કે નહીં? પણ આત્મા તે કર્મ નથી ને કર્મ તે આત્મા નથી, પણ આકાશ દ્રવ્યની અપેક્ષાએ જોવામાં આવે તો બંને એક જ જગ્યાએ જોવામાં આવે છે. સમજી ગયા કે નહીં? જુઓ, આપણે ચા બનાવવા માટે
દૂધની અંદર પાણી મિક્સ કર્યું, બરાબર છે કે નહીં? હવે તપેલીની અંદર એ દૂધ છે, તો તપેલી અને દૂધ વચ્ચે એક ક્ષેત્રવગા સંબંધ કહેવાય, તપેલી અને દૂધ વચ્ચે એક ક્ષેત્રવગા સંબંધ ના કહેવાય, સમજી ગયા કે નહીં? પણ દૂધ અને પાણી વચ્ચે કયો સંબંધ છે? એક ક્ષેત્રવગા સંબંધ છે, કેમ? જ્યાં દૂધ છે ત્યાં જ પાણી, જ્યાં પાણી છે ત્યાં જ દૂધ છે, પણ દૂધ તે પાણી નહીં, પાણી તે દૂધ નહીં, દૂધ દૂધ છે, પાણી પાણી, એ થઈ ગયો એક ક્ષેત્રવગા સંબંધ, બરાબર છે કે નહીં? બંને અલગ અલગ છે, એમાં આત્મા અને કર્મ એક ક્ષેત્રવગાહે રહેલા છે, છતાં આત્મા અને કર્મ બે કેવા છે? જુદા. એવી રીતે આ શરીર અને આત્મા, આ શરીર અને આત્મા બંને એક ક્ષેત્રવગા છે, શરીર અને આત્મા પણ એક ક્ષેત્રવગા સંબંધ છે, સમજાય છે કે નહીં? શરીર અને આત્મા એક ક્ષેત્રવગા સંબંધ. અને આ કપડું અને આત્મા, આ ઉપર કપડું પહેર્યું છે એ અને આત્મા, કે ના, એ એક ક્ષેત્રવગા સંબંધ નથી ત્યાં, સમજાય છે કે નહીં? આ સંબંધ સમજવો પડશે ને. જો એટલે કહે છે, કર્મરૂપે પરિણમેલા પુદગલના પરમાણુ આત્મા સાથે એક ક્ષેત્ર અવગા સંબંધથી જે કાલ અવધિ સુધી, જે એની જે ટાઈમ લિમિટ છે ને, જેટલો ટાઈમ સુધી, કાલ અવધિ સુધી બંધનમાં રહેશે તેને સ્થિતિબંધ કહેવાય છે. કેમ કે આપણે જે ટોપિક ભણવો છે, પ્રકૃતિબંધ નથી ભણવું અત્યારે, પ્રદેશબંધ નથી ભણવું, આપણે શું ભણવું છે? સ્થિતિબંધ ભણવું છે આપણે, બરાબર છે કે નહીં? તો જેટલો ટાઈમ સાથે જીવની સાથે આ કર્મ જોડાયેલા રહેશે એને શું કહેવામાં આવે છે? સ્થિતિબંધ કહેવામાં આવે છે. કર્મરૂપે પરિણમેલા પુદગલ પરમાણુ આત્મા સાથે એક ક્ષેત્ર અવગાહ સંબંધથી જે કાલ અવધિ સુધી બંધનમાં રહેશે તેને સ્થિતિબંધ કહેવામાં આવે છે. આગળ, સમ્યક જ્ઞાન ચંદ્રિકા કર્મકાંડ ભાગ એક ગાથા 127 અને ગાથા 139ના આધારે મૂળ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અને જગન્ય સ્થિતિબંધ દર્શાવતો ચાર્ટ, બરાબર છે કે નહીં? આ સમ્યક જ્ઞાન ચંદ્રિકા જે છે ને, એ પંડિત પ્રવરસિંહ ટોડરમલજીએ ગોમટસાર, જીવકાંડ, કર્મકાંડ, લબ્ધિસાર, ક્ષપણાસાર એવા જે ગ્રંથો જે છે, સિદ્ધાંત ચક્રવર્તી નેમિચંદ્ર આચાર્ય જેની રચના કરી, એનો આધાર લઈ અને આ પંડિતજીએ આ સમ્યક જ્ઞાન ચંદ્રિકા નામની ટીકાની રચના કરી છે. એમાં આપણે, આ પાસે અત્યારે જે સામાન્ય રીતે જોવામાં આવે છે, ગોમટસાર જીવકાંડના બે ભાગ અને ગોમટસાર કર્મકાંડના બે ભાગ અને એક લબ્ધિસાર, સપણાસાર વગેરે પણ છે. તો એમાં ગોમટસાર જીવકાંડ નહીં, પણ ગોમટસાર શું જોવું છે એમાંથી? કર્મકાંડ. તો સમ્યક જ્ઞાન ચંદ્રિકા એમાં કર્મકાંડનો કયો ભાગ? પહેલો ભાગ. કર્મકાંડના બે ભાગ છે, એમાં પહેલો ભાગ ગાથા એકલી 127 અને બીજી કઈ? ગાથા 139. એનો બેઝ લઈને મૂળ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અને જગન્ય સ્થિતિબંધ દર્શાવતો ચાર્ટ. મૂળ પ્રકૃતિ ખાલી જુઓ, ચાર્ટ કર્મ લખ્યા છે, બરાબર છે ને? તો મૂળ પ્રકૃતિ, તો આપણે આ બાજુ જોઈએ, જ્ઞાનાવરણ, પછી નીચે શું છે? દર્શનાવરણ, પછી મોહનીય અને અંતરાય. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય, આ જે ચાર થઈ ગયા એ ઘાતી કર્મ થઈ ગયા. ચાર કયા થઈ ગયા? ઘાતી કર્મ. અને સામેની બાજુ લખ્યા છે આયુ, નામ, ગોત્ર અને વેદની. આ કયા કર્મ થઈ ગયા? અઘાતી કર્મ. એટલે ઘાતી કર્મ અને અઘાતી કર્મ, આ થઈ ગયા ચાર. ઘાતી કર્મ ચાર, આ મૂળ પ્રકૃતિ છે, મૂળ. અને પછી એની અંદરથી બીજા સબ ડિવિઝન પછી આપણે જોઈશું કે 148 છે, 148 પ્રકૃતિ છે બીજી, બરાબર છે કે નહીં? પણ અત્યારે પહેલાં આની વાત કરવી છે આપણે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, આયુ, નામ, ગોત્ર અને વેદનીય. ડાબી સાઈડવાળા કયા કર્મ છે? ઘાતી કર્મ. અને રાઈટ સાઈડવાળા અઘાતી કર્મ, બરાબર. આ તો આમ અહીં લખ્યું છે, પણ એવું નહીં સમજો આત્માની અંદર આપણે ડાબી બાજુ ઘાતી કર્મ ચોટેલો અને જમણી બાજુ અઘાતી કર્મ, એવું નહીં સમજતા પાછા ડાબી બાજુ, કે કેમ કે આ તો ચાર્ટમાં જોઈને બોલું છું, કોઈક સાંભળતો હોય કે ડાબી બાજુ ઘાતી કર્મ ને જમણી બાજુ અઘાતી કર્મ, એવું નહીં. હા, આ તો લખ્યા છે ચાર્ટમાં, એટલે બાકી તો બધી છે ત્યાં આગળ. એક ક્ષેત્રાવગા સંબંધ કહી દીધો ને. હા, હજુ હવે ઉપર લખ્યું છે ઉત્કૃષ્ટ સ્થિતિ. ઉત્કૃષ્ટ સ્થિતિ તો જ્ઞાનાવરણની કેટલી છે? 30 કોડા કોડી સાગરોપમ. 30 કોડા કોડી સાગરોપમ. એટલે થોડીક આવી આવી વાતો આજે પહેલાં એક બે વ્યાખ્યાનમાં સમજી લઈશું આપણે.
ત્રીસ પછી છે કોડાકોડી. આ કોડાકોડી શબ્દ આવ્યો ને એટલે એક કરોડ મલ્ટીપ્લાય બાય એક કરોડ એટલે કોડાકોડી કહેવાય. એટલે એક કરોડમાં 70 હોય અને એને બીજા એક કરોડ વડે મલ્ટીપ્લાય કરો એટલે કુલ કેટલા ઝીરો થઈ ગયા? 14 થઈ ગયા. એને એક કોડાકોડી કહેવાય. એને શું કહેવાય? એકની પાછળ 14 હોય ને એક કોડાકોડી સાગર. બરાબર છે કે નહીં? આવું જ્ઞાનાવરણનો કેટલો બંધ કહ્યો? ઉત્કૃષ્ટ જે બંધ થાય એ સમજો. અહીંયા જીવે એક એવા પરિણામ કર્યા, એક એવો ભાવ કર્યો, એવું બની શકે કે આ જીનવાણી સાંભળવામાં એની અંદર એવા વિરાધનાના પરિણામો, એવી જાતિના કોઈ એવી જાતિના પરિણામ થઈ ગયા, એવી જાતિની તારતમ્યતાવાળા કે એવા પરિણામથી એ જીવે આ જ્ઞાનની ઉપર આવરણ કરવાવાળું કર્મ 30 કોડાકોડી સાગરનું કર્મ. પરિણામ એક સમય અને એની જે સ્થિતિ પડી, સ્થિતિ પડી, યોગની વાત નથી આ, કષાય વડે સ્થિતિ, હવે કષાયને જ ફોકસ કરીએ છે, સ્થિતિ. આવા જાતિના જે અંદરમાં પરિણામ થયા, કેમ કે આ વાત અમુક અમુક વખત એટલા માટે ખ્યાલ આવે, લગભગ 3-1 થયા, એક 3-1 થઈ ગયા. એક બહારમાં એક જગ્યાએ મંદિરેથી દર્શન કરીને બહાર નીકળ્યો અને એક બહેનનું મળવાનું થયું ને એમને એમ કહ્યું કે મારા જે પતિ છે એમને આ વાત બિલકુલ ગમતી નથી ને હું છુપાઈને સ્વાધ્યાય કરું છું. અને એક વખતે એમના હાથમાં જીનવાણી આવી ગઈ તો જીનવાણીના એમને ટુકડે ટુકડા કરી નાખ્યા. સમજાઈ જાય કે નહીં? અને પછી મેં બધા પેજ એક એક હાથમાં લઈને વ્યવસ્થિત રીતે એને જેટલું મળ્યું એટલું સાંભળ્યું ત્યાં આગળ. સમજાય છે કે નહીં? મારે તો ખાલી એ કહેવું છે કે આ પરિણામ તો શું કર્યું, એક સમયનું આવું પરિણામ. અને કહે છે કે 30 કોડાકોડી સાગરનો બંધ થઈ શકે છે. પછી આગળ જોઈશું. આ જે ઉત્કૃષ્ટ જે બંધ કયો છે ને એ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવને થાય છે અને આ અત્યારે સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત મિથ્યાદૃષ્ટિ જીવને થાય છે. સમ્યક દ્રષ્ટિને નહીં થાય આટલા મોટા બંધ, અને અસંગની જીવને નહીં થાય. સંઘની પંચેન્દ્રિય મિથ્યાદૃષ્ટિ છે ને એને આવા પ્રકારના કષાયની અંદર જે તીવ્રતા પણ જોવામાં આવે એને આવી જોવામાં આવશે. સમજાય છે? 30 કોડાકોડી સાગરનો બંધ. ખાલી એકેન્દ્રિય તમે એક નજર નાખ્યો તો નાખી લો સાથે, અત્યારે ખ્યાલ આવે પછી આવશે કદી જોઈશું આપણે. સેકન્ડ પેજ ઉપર આવશે, 2-3 પેજ જવા દો. હજુ અહીંયા લખ્યું છે એકેન્દ્રિયમાં, પેલું લખ્યું છે ને જુઓ, એકેન્દ્રિયમાં મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો કયો છે? ખાલી એક સાગર મિથ્યાત્વનો. જ્યારે સંઘની પંચેન્દ્રિય મિથ્યાદૃષ્ટિ છે ને 70 કોડાકોડી સાગરનો. આ ખાલી અત્યારે મિથ્યાત્વની વાત કરીએ છીએ ને, એટલે પેલું જ્ઞાનાવરણની વાત, આ મિથ્યાત્વની વાત. આપણે બધી તો બધું લાંબુ લખવાની જરૂર નથી, ખાલી થોડું આપણને બેનો એક ખ્યાલ આવે ને આપણને, કે એકેન્દ્રિય જીવને ઊંધી માન્યતા છે એના ફળની અંદર મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એક સાગરનો. હવે આવી જાઓ આપણા ટેબલ ઉપર. શું લખ્યું છે? મોહનીયમાં નજર નાખો થોડી. મોહનીયનીમાં બે ભેદ આવશે, દર્શન મોહ અને ચારિત્ર મોહ. બરાબર છે કે નહીં? એટલે મિથ્યાત્વની વાત છે ને. નેક્સ્ટ ટેબલ જોડો, નેક્સ્ટ ટેબલ એના પછીનું, એટલે વધારે સ્પષ્ટ થઈ જશે. જવા દો. એમાં દર્શન મોહનીયમાં નજર નાખો. દર્શન મોહનીય કેટલું લખેલું છે એની સામે? 70 કોડાકોડી સાગર. સમજી ગયા કે નહીં? એકેન્દ્રિય જીવ છે આ, પૃથ્વી કાય, જલ કાય, અગ્નિ કાય, એને ઊંધી માન્યતામાં દર્શન મોહનો ઉત્કૃષ્ટ બંધ થાય તો એક સાગર, અને આને થાય તો કેટલો? એક સાગર, બે સાગર નહીં, 70 કોડાકોડી સાગરનો બંધ થઈ શકે છે. એટલે ટોડરમલજી સાહેબે લખ્યું ને, માટે પોતાના પરિણામ બગડવાનો ભય રાખવો અને પરિણામને સુધારવાનો ઉપાય કરવો. કે ગઈકાલે દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમાં તો તમે પરિણામને તો બિલકુલ ઉડાડી દેતા હતા. સમજાય છે ને? દ્રવ્યદૃષ્ટિ પ્રકાશની અંદર કે ઉત્પાદ વ્યયની સામે નહીં જોવાનું. હા, ઉત્પાદ વ્યયની સામે થોડું જોવાનું, અહીંયા ધ્રુવની સામે, નિત્યની સામે. અને અહીંયા તમે કહો છો કે પરિણામ
જેઓને બંધ ન કરો તેઓ કશાય ન કરે તો પરિણામની વાત થઈ. અને ટોડરમલજી સાહેબે લખ્યું કે પોતાના પરિણામ બગડવાનો ભય રાખો અને પરિણામ સુધારવાનો ઉપાય કરો. તો પંડિતજી એ તો કહે છે પરિણામ બગડવાનો ભય રાખો અને પરિણામ સુધારવાનો ઉપાય કરો. તો પરિણામ સુધરે કેવી રીતે? કહ્યું ને અંદરમાં ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ અપરિણામીના શરણમાં જાઓ, એ પરિણામ સુધારવાનો ઉપાય છે. અપરિણામીના શરણમાં ચાલ્યા જાઓ, પરમ પારિણામિક ભાવ, એ પરિણામ સુધારવાનો ઉપાય છે ને. હા, ગુરુદેવશ્રીએ આજે સવારે જ વાત ને, ગુરુદેવશ્રીનો આપણા ઉપર અનંત ઉપકાર એ છે કે જૈન શાસનના જેટલા પણ અનુષ્ઠાન છે ને એ બધા અનુષ્ઠાનમાં આપણને સાકર નાખીને આપી છે. બધા અનુષ્ઠાનની અંદર આપણને સાકર નાખીને આપી છે, સમજાય છે ને. પૂજાની અંદર પણ ભેદ વિજ્ઞાન, સ્વાધ્યાયમાં ભેદ વિજ્ઞાન, યાત્રામાં ભેદ વિજ્ઞાન, વિધાનમાં ભેદ વિજ્ઞાન, સમજાય છે કે નહીં. બધી જગ્યાએ અંદરમાં તત્વ વિચારની મુખ્યતા રહે એવી જાતિની ગુરુદેવશ્રીની આપણા ઉપર કૃપા છે ભાઈ. જુઓ, આવો સાંભળો. જ્ઞાનાવરણની કેટલી કહી? 30 કોડા કોડી સાગરોપમ, બરાબર છે ને. આપણે આ પંચપરાવર્તન વખતે ઘણો ટાઈમ થઈ ગયો, 30 શબ્દ આવી ગયા. કોડા કોડીમાં એકની પાછળ કેટલા થઈ ગયા નીતિનભાઈ? 0, 14. અને જે સાગરોપમ સાગર, સાગર પણ કહે, સાગરોપમ એટલે સાગરની ઉપમા આપી છે. હવે સાગર કોને કહેવાય? 30 કોડા કોડી સાગર એની પણ થોડી સમજી લો જરાક. એટલે કેમ કે આ તો વારીઘડી સાગર સાગર આવશે એટલે એક થોડુંક આપણા જ્ઞાનની અંદર એક ભાવભાષણ તો થાય. સાગર એટલે શું સાંભળજો જરાક. 10 કોડા કોડી પલ્યનો એક સાગર થાય. શું કહી દીધું? 10 કોડા કોડી પલ્યનો ઇઝ ઇક્વલ ટુ એક સાગર. પાછું એમ થાય કે આ પલ્લે શું છે? પાછું અમારા પલ્લે તો પડવું જોઈએ ને, પલ્લે શું છે? સાગરે પલ્લે નથી પડતું, પાછું પલ્લે તમે લાવો. આખી દુનિયાની વાત બધી પલ્લે પડી જાય. GST શીખી લીધું, એ પલ્લે પડી ગયું ને, એની રુચિ હતી તો બધું શીખી લીધું. અને અહીંયા કહે કે નહીં, આ બધું આપણા તો બધું કર્ણાનુયોગનો વિષય કહેવાય. કર્ણાનુયોગનો પ્રથમાનુયોગ આવ્યો કે આ બધી પ્રથમાનુયોગની બધી વાતો છે. ચરણાનુયોગની વાત આવી કે નહીં? ચરણાનુયોગ તો પછી આગળ એમની રીતે આવી જાય. દ્રવ્યાનુયોગની વાત આવે ને તો કે બસ એક ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા, બાકી પર્યામ 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 પર્યામ, બરાબર છે. બધી વાત પોતપોતાની જગ્યાએ બરાબર છે, પણ તને દ્રવ્યાનુયોગની વાત સાંભળીને દ્રવ્યાનુયોગનો રસ ક્યાં આવે? સમજાય છે કે નહીં? પ્રથમાનુયોગ જે છે, હા, પ્રથમાનુયોગની અંદર દ્રવ્યાનુયોગના જે ઉદાહરણ પૂરા પાડવાનું કામ પ્રથમાનુયોગ કરે છે. જે લખી ને, જો તારી દ્રષ્ટિ સાચી થઈ છે તો ચારેય અનુયોગ કાર્યકારી છે. સમજાય? ચારેય અનુયોગ કાર્યકારી છે. એટલે જુઓ, 10 કોડા કોડી પલ્ય ઇઝ ઇક્વલ ટુ એક સાગર. પલ્ય કોને કહેવાય? તો જરાક નીચેથી સ્ટાર્ટ કરું છું, નીચેથી સ્ટાર્ટ કરું છું, સાંભળજો જરાક. કે 84 લાખ વર્ષ, 84 લાખની અંદર પાછળ 5 0 આવે ને, 84 લાખ વર્ષનું એક પૂર્વાંગ થાય. અને 84 લાખ પૂર્વાંગનું એક પૂર્વ થાય. એક પૂર્વમાં, કદાચ એટલું યાદ ના રહે તો આટલીથી પકડજો, એક પૂર્વમાં 70,56,000 કરોડ વર્ષ થાય. એક પૂર્વમાં કેટલા વર્ષ? 70,56,000 કરોડ. 70,56,000, જો 70 પછી 56 પછી 3 મીંડા, 70,56,000, પછી બીજા 7 મીંડા મૂકવાના, પછી 7 0, 70,56,000 કરોડ વર્ષ. શેમાં? એક પૂર્વમાં. એક પૂર્વમાં, સમજાય છે કે નહીં? મહાવિદેહ ક્ષેત્રમાં કોઈ તીર્થંકરનું નામ તમે કહેશો? સિમંદર ભગવાન બિરાજે છે ને સિમંદરમાં. એમનું આયુષ્ય કેટલું છે? કેટલું આયુષ્ય છે? એક પૂર્વ, એક પૂર્વ, એક કરોડ પૂર્વ. હવે વિચાર કરો, એક કરોડ પૂર્વ. આ એક પૂર્વ, આ તો આપણે અત્યારે ભણીને જ એક પૂર્વ. ફરીથી, 70,56,000 કરોડ વર્ષ ઇઝ ઇક્વલ ટુ એક પૂર્વ. અને આવા એક કરોડ પૂર્વ એટલે બીજા 7 0 બીજા મૂકી દો. સમજી ગયા કે નહીં? એટલું લાંબુ આયુષ્ય છે સિમંદર ભગવાનનું. આવું હોય? અરે આવું હોય નહીં, તને પોતાને પણ આવા આયુષ્ય અનંતવાર મળ્યા હશે. અત્યારે આ 60, 70, 100 મળ્યા છે, એમાં તો આમ કમાવું ને અહીંથી કમાયેલું ને આમ કરી નાખું ને આમ કરી નાખું, એમાં 15-20 સાહેબ બચ્યા છે કે નહીં ખબર નથી આને. હા,
સમજ ને, એને શું કરવું છે જ ખબર નથી. સાંભળો જરાક, 70,56,000 કરોડ કહ્યા ને, અને પછી એની અંદર 1 કરોડ બીજા થઈ ગયા, એટલે 70,56,000 કોડાકોડી થઈ જાય. પેલા 7 ને પેલા 7 કરો એટલે કોડાકોડી થઈ જશે ને. હવે જુઓ આગળ, 70,56,000 કરોડ વર્ષનું એક પૂર્વ આવા એક પૂર્વ નહીં, 1 કરોડ પૂર્વ નહીં, 1 કરોડ પૂર્વ નહીં, 60 કરોડ પૂર્વ નહીં, આવા અસંખ્યાત કરોડ પૂર્વ સિમંદર ભગવાનનું કેટલું કહ્યું? 1 પૂર્વ, 1 કરોડ પૂર્વ. આવું 1 કરોડ પૂર્વ નહીં, આવા અસંખ્યાત કરોડ પૂર્વ, અસંખ્યાત કરોડ પૂર્વ એ પલ્લેના અસંખ્યાતમાં ભાગમાં હોય છે. પલ્લે તો ઘણું મોટું માપ છે, સમજાય છે કે નહીં? ખાલી હું એના માટે સમજવા માટે કહું છું કે જસ્ટ આપણે આટલું પલ્લે સમજી લો. આવું પલ્લે તો આપણે અત્યાર સુધી જે ગણ્યું ને, અસંખ્યાત કરોડ પૂર્વ એટલે આટલે જ આવ્યા. અસંખ્યાત કરો એ તો પલ્લેનો કેટલામો ભાગ થઈ ગયો? અસંખ્યાતમો ભાગ. આ જે પલ્લેનો અસંખ્યાત ભાગમાં અસંખ્યાત કરોડ પૂર્વ આવ્યા, એ અસંખ્યાત કરોડ પૂર્વને અસંખ્યાત વડે મલ્ટીપ્લાય કરો, કેમ કે અસંખ્યાતમો ભાગ છે આ. એટલે અસંખ્યાત કરોડ પૂર્વ એને અસંખ્યાત વડે મલ્ટીપ્લાય કરો ને, ત્યારે એક પલ્લે આવે. એક પલ્લે હો, એક પલ્લે. આવા 10 કોડાકોડી પલ્લેનો થાય એક સાગર. એક સાગર આવા, એક સાગર નહીં, કેટલા કેટલા? 30 સાગર, 30 સાગર, 300 સાગર, 3 અબજ, હા 30 કરોડ, કે ના કેટલા? 30 કોડાકોડી સાગર. જીવના પરિણામ એક સમય, એક સમયનો પરિણામ. અને આ બોલો તમારું વ્યાજ, સાદુ વ્યાજ, ચક્રવૃત્તિ વ્યાજ એના કરતાં સમજી ગયા ને, કર્મના હિસાબ કિતાબ. 70-30 કોડાકોડી સાગરના કર્મનો બંધ થાય છે જીવને. આગળ દર્શનાવરણ, દર્શનાવરણ જુઓ, દર્શનાવરણની અંદર પણ 30 કોડાકોડી સાગર, બરાબર. હવે આમાં મહેનત નહીં કરી, હવે તમને ખ્યાલ આવ્યો ને, અહીંયા જીવના એક પરિણામથી, અને એ પણ સમજો અહીંયા એક પરિણામ અને એક કર્મનો બંધ થયો નહીં, જીવના મિથ્યાદૃષ્ટિ જીવનો એક પરિણામ છે, તો એક પરિણામનું નિમિત્ત પામીને 7 અથવા 8 કર્મનો બંધ થાય. આવ્યું કર્મ ક્યારેક થાય છે એટલે છોડી દો. 7 અથવા 8 કર્મનો બંધ જીવના એક પરિણામથી થાય છે. જુઓ દર્શનાવરણનો કેટલો? 30 કોડાકોડી સાગરો પમ. મોહનીયમાં 70, હા 70 કોડાકોડી સાગર. આ ઊંધી, આ શરીર મારું છે, સમજી ગયા કે નહીં? આ મોટું પાપ, આ હો, આ પૈસા મારા, મકાન મારું, ઓફિસ મારું, આ બધું મારું મારું, એ છૂટે નહીં. અંદરમાં જે ગ્રદ્ધતા, સંઘની પંચેન્દ્રિયની વાત ચાલી રહી છે ને, આ એકેન્દ્રિયને નહીં થાય આવો. એકેન્દ્રિયને કેટલો કહ્યો? એક સાગર. જ્યારે અજ્ઞાની મિથ્યાદૃષ્ટિ જીવને એવી તીવ્ર ગ્રદ્ધતાના પરિણામ હોય, હા એવું ગહેરું મિથ્યાત્વ છે, તે ગહેરા મિથ્યાત્વના ફલની અંદર એને કહે છે 70 કોડાકોડી સાગરો પમનો બંધ થઈ શકે છે. જીવ અંતરાય, અંતરાયમાં છે 30 કોડાકોડી સાગર. અંતરાય, કોઈને ધર્મના દાનાંતરાય, લાભાંતરાય, ભોગઅંતરાય, ઉપભોગઅંતરાય, વીર્યાંતરાય, હા દાન દેવામાં અંતરાય નાખે, કોઈને ધર્મનો લાભ દેવામાં, ભોગની અંદર, ઉપભોગની અંદર, તો એ બધામાં અંતરાય નાખે છે, તો એનાથી જે કર્મનો બંધ થાય છે ને, એ કહે છે 30 કોડાકોડી સાગરનો થઈ શકે છે. પછી તું કે કોને જોયું સ્વર્ગ ને કોને જોયું નરક, તો તે વાત તો સાચી છે કે તે કર્મ એ નથી જોયા, સ્વર્ગ નરક એ નથી જોયું, આવા કર્મ બંધાય છે એ તને કહો, તે આત્માએ નથી જોયું. હા પણ આ થાય છે બધું આ પ્રમાણે. આગળ આ થઈ ગઈ ઘાતિકર્મની વાત, એમાં ઉત્કૃષ્ટ સ્થિતિ જોઈએ આપણે. હવે અઘાતિકર્મમાં જુઓ, આયુકર્મ, આયુકર્મની કેટલી છે? માત્ર 33 સાગર, ખાલી 33 સાગર. અને આ ઉત્કૃષ્ટ છે એટલે તમને ખ્યાલ આવી જાય, ઉત્કૃષ્ટ એટલે કઈ લઈશું આપણે? 33 સાગર ક્યાં હોય ઉત્કૃષ્ટમાં? 7મી નરક અને સર્વાસિદ્ધિના દેવ, સર્વાસિદ્ધિના દેવને 33 સાગર, નીચે 7મી નરકમાં 33 સાગર. મનુષ્યને તિર્યંચને તો 3 પલ્લે હોય ઉત્કૃષ્ટ, એનાથી વધારે ન હોય, 33 સાગર. નામકર્મની કેટલી કહી? 20 કોડાકોડી સાગર નામકર્મની.
ગોત્રકર્મની 20 કોડાકોડી સાગર. આ બધું ગૂગલમાં ના આવે, આ બધા માપ્સ કોડાકોડી સાગર ને બધું કશું ના આવે, એમાં કેવલ જ્ઞાનમાં આ બધો વિષય છે. બરાબર છે કે નહીં? ગોત્રકર્મમાં 20 કોડાકોડી સાગર અને વેદની એની અંદર 30 કોડાકોડી સાગર. એટલે જીવના એક પરિણામથી અંદર આવા પ્રકારના કર્મોનો બંધની વ્યવસ્થા છે. એક નારાજ નહીં થઈ જતા, મને અંદરમાં કે આવું આવું એકદમ, તમે શું કે કોઈ ડિપ્રેશનમાં ન આવી જતા. હા, ખાલી તમને એક બીજી વાત કરું સાથે, એ પોઝિટિવ વાત એ છે કે આ જીવની સાથે 70 કોડાકોડી સાગરની વધારે સ્થિતિથી જૂનું કોઈ કર્મ નથી રહી શકતું. શું કહ્યું? બીજી રીતે સમજો, કોઈ પણ કર્મ, મેક્સિમમ કર્મની સ્થિતિ કેટલી કહી? 70 કોડાકોડી સાગર. 70 કોડાકોડી સાગરથી આપણી પાસે વધારે જૂનું કોઈ કર્મ નથી. શું સમજ્યા? જે અત્યારે આ જીવની પાસે કર્મ છે ને, એ વધારેમાં વધારે જૂના હોય તો કેટલા હોય? 70 કોડાકોડી સાગરથી વધારે તો જૂના ના જ હોય ને, કેમ કે વધારેમાં વધારે રેન્જ કેટલી છે આની? 70 કોડા. હરેશભાઈ, બરાબર છે કે નહીં? 70 કોડાકોડી સાગરથી તો વધારે હોવાના જ નથી. બરાબર છે કે નહીં? તો મારે ક્યાં ગભરામણ? હું કેવો છું? હું તો અનાદિયાનંદ છું. પેલું 70 કોડા હજુ આજકાલનું બચ્ચું છે, એ તો 70 કોડા આજકાલનું બચ્ચું છે, અને હું તો ક્યારનો છું? હું તો અનાદિનો છું ને, અને અનંતકાળ સુધી રહેવાવાળો છું. આ 70 કોડાકોડી સાગર આજની વાત, અને કાલે હું મારા આવા સ્વભાવનો અનુભવ કરું ને તો આગળ 70 કોડાકોડી સાગરની તાકાત નથી. ઘડીકમાં અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. અત્યાર સુધીની વાત, ભવિષ્યમાં 70 કોડાકોડી સાગર ભૂલી જાઓ. કેમ? કેમ કે જે જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે ને, એને અંતઃ કોડાકોડી સાગરથી વધારે કર્મનો બંધ થતો નથી. અંતઃ કોડાકોડી સાગર, અંતઃ કોડાકોડી સાગર એટલે શું? અંતઃ કોડાકોડી સાગર એટલે એક કોડાકોડીથી અંદર, અંતઃ કોડાકોડી અંતર્મુહૂર્ત જેમ કહે છે ને, એક મૂર્તિ અંદર, અંતઃ કોડાકોડી એટલે એક કોડાકોડીથી અંદર, એક કોડાકોડીથી અંદર. અને આ કેટલા કયા છે? 30 કોડાકોડી, 70 કોડાકોડી, 20 કોડા. સમ્યક દર્શન થાય એટલે કહે છે કે એ ગયું 70 કોડાકોડી ને, 30 કોડાકોડી ને, 20 કોડા, અંતઃ કોડાકોડીથી વધારે બંધ નહીં થાય. એટલે સમજાય છે કે નહીં? મને ચારે અનુયોગ જે છે ને, એ સમ્યક દર્શનનો મહિમા ગાય છે. ચારે અનુયોગ સમ્યક દર્શનનો જોરથી મહિમા ગાય છે. હા હા હા, એ બધા બધા અંતઃ કોડાકોડીમાં આવી જશે, અંતઃ કોડાકોડીમાં આવી જશે ને, તો પ્રાયોગિક લબ્ધિમાં એ કામ થઈ જાય, અંતઃ કોડાકોડીમાં આવી જાય છે. હા, હજુ મને ગેમ જીવના હાથમાં, જે સવારનો વિષય, જૂના કર્મ નવા કર્મનું કારણ હેતુને હેતુ, પણ અહીંયા જીવ મોહ રાગદ્વેષ કરે તો, અહીંયા મોહ રાગદ્વેષ નથી કરતો તો કોઈ પ્રશ્ન થતો નથી. જુઓ, હા, આયુ નામ ગોત્ર વેદની, આની અંદર આપણે કદાચ ક્યાંક લખેલું હશે, થોડું જવા દેજો. અંતઃ કોડાકોડીની વ્યાખ્યા કદાચ કશેક લખેલી છે, જવા દે, થોડું ધીરે ધીરે ઉપર મળી જશે. નથી નથી, અચ્છા, ખાલી આ હવે 2-3 મિનિટ છે, આપણે વાંચી પણ લઈએ, ગાથા છે હિન્દીમાં, થોડોક આનો પાઠ પણ કરી લઈએ, 2-4 ગાથાઓનો. જુઓ, અંતરાય વેદનીય જ્ઞાનાવરણ દર્શનાવરણી કી કોડા કોડી તીસ નામ અરુ ગોત્ર 20 કોડા કોડી મોહનીય કી 70 કોડા કોડી સાગર આયુ કી ઉત્કૃષ્ટ સ્થિતિ 33 સાગર જાનો એ જિન દેવ કહી. થઈ ગયું ને, આવી ગયું ને બધું? નીચે અંતરાય અરુ અસાતા વેદન જ્ઞાન દર્શનાવરણી કી કોડા કોડી તીસ મનુજ દ્વિકમ સાતા વેદન સ્ત્રી કી 15 કોડા કોડી સાગર 70 કોડા કોડી હે દર્શ મોહ અરુચરિત મોહ કી 40 કોડા કોડી. એ કાલે ચાલશે, પણ ઉપરની પહેલી 4 લીટી આપણે અત્યારે સ્વાધ્યાય થયો ફરી વાંચીએ છીએ, 127. જો
अंतराय वेदनीय ज्ञाना वरण दर्शना वर्णी की कोड़ा कोड़ी तीस नाम अरु गोत्र बीस कोड़ा कोड़ी थी गयुं ने अंतराय वेदनीय ज्ञानावरण दर्शनावरण एनी केटली तीस कोड़ाकोड़ी अने नाम अरु गोत्रनी वीस कोड़ाकोड़ी त्रीजी लीटी मोहनीय की सत्तर कोड़ा कोड़ी सागर आयु की उत्कृष्ट स्थिति तेतीस सागर जानो ये जिन देव कही थी गये त्रीजी लीटी मोहनीय ने केटली सत्तर कोड़ा कोड़ी सत्तर कोड़ा कोड़ी सागर पची आयु की उत्कृष्ट स्थिति केटली तेतीस सागर जानो ये जिन देव अजिनेन्द्र भगवाने आ प्रमाणे आठे कर्मों की उत्कृष्ट स्थिति आ प्रमाणे कहेली से हवे आगळ जे से एनी मूल प्रकृति पछी एनी उत्तर प्रकृति एनी अंदर स्थिति केवी रीते होय से बहु ज एकदम अमुक अमुक विषयों घणा सारा से क्यांक जे थोड़ूक टफ जीवो हशे ने आपणे वधारे नहीं लीए पर केटली वस्तु आपणे नवी जाणवा समझवा मळशे एवो सुंदर मजानो विषय से कालना स्वाध्यायमां आपणे आगळ थोड़ू वधीशुं।